લોટ બંધાઈ ગયો છે અને સેજ તેલ લઈ અને કેળવી લઈએ. લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે અને 5-1 મિનિટ માટે રહેવા દઈશું. હા, હવે લોટમાંથી લુવા કરી લઈએ. નાની નાની સાઈઝની પૂરી બનાવીશું એટલે લુવા થોડા નાના જ કરીશું. હા, જે લોકોને સાંજના ટાઈમે કે પછી સવારે બ્રેકફાસ્ટના ટાઈમે ચાની સાથે કંઈ ખાવાની આદત હોય ને, એ લોકો માટે બેસ્ટ ઓપ્શન છે. ભલે ને ઉપવાસ કર્યો હોય પણ ક્યાંય પાછું નહીં પડવાનું. યસ, એકલી ચાથી કામ નહીં ચલાવવાનું, પૂરી ખાવાની જોડે. અટામણ માટે રાજગરાનો લોટ લઈએ છે. વણી લઈએ. રાજગરાનો લોટ છે એટલે કિનાર થોડી ફાટશે. હા, એટલે હાથેથી થોડી બાઇન્ડ કરી લેવાની અને પછી ફરી વણી લેવાની. હા, આમ તો રાજગરાના લોટમાંથી આપણે જ્યારે કંઈ પણ બનાવીએ તો આમ ઇઝીલી વણી નથી શકાતું, પણ આમાં કંઈ એવો ખાસ પ્રોબ્લેમ નથી થઈ રહ્યો. હા, લોટ તમે સહેજ કડક રાખો અને મોણ થોડું ઓછું નાખો તો રાજગરાની પૂરી છે ને ગમે ત્યારે તમે આ રીતે બનાવતા હોય કે પછી સિમ્પલ પૂરી બનાવતા હોય સરસ વણી શકાશે. હવે રશ્મિબેન બધી પૂરીઓ વણી લે ને, તો હવે પૂરીઓ વણાઈ ગઈ છે. તળી લઈએ. હવે તળી લઈએ પૂરીઓ. યસ, પહેલાં પ્રિક કરી લઈએ, કાણા પાડી લઈએ એટલે પૂરી ફૂલે ના. બંને સાઈડ કાણા પાડી લઈશું અને તળવા માટે મૂકી દઈએ. જેમ રૂટીન નાસ્તો બનાવીએ અને આવી રીતે ફરાળ માટે સ્પેશિયલી કંઈ નાસ્તો બનાવીએ ને તો આમ મનમાં છે ને આમ અનેરો જ આનંદ હોય આપણને. બંને બાજુથી સરસ ગુલાબી થાય એવી તળી લઈશું. આવી રીતે પૂરીઓને કંઈ ઘરમાં તળાતું હોય ને તો ઘરમાં ગરમ એટલી બધી ખવાઈ જતી હોય ને. જો આ પહેલાં એડ કરેલી તળાઈ ગઈ છે. આપણે જે કોથમીર નાખીને બનાવી છે ને એના લીધે લુક વાઇઝ પણ બહુ જ સરસ દેખાય. લુક વાઇઝ પણ સરસ લાગશે અને સ્વાદ પણ ધાણાથી બહુ સરસ લાગે છે. આ પણ સરસ તળાઈ ગઈ છે. ગેસ બંધ કરી દે. એકદમ ઝડપથી બની જાય છે એટલે બલ્કમાં બનાવી હોય ને તો પણ વાંધો ના આવે. ગરમા ગરમ પૂરીને સર્વ કરીએ. સાથે ચા મૂકીએ. તો ફરાળની અંદર લઈ શકાય એવી મસ્ત ફ્લેવરફુલ અને ટેસ્ટી એવી સિંગ કોથમીરની પૂરી તૈયાર છે. યસ, નાસ્તો મારા માટે રેડી. તો હવે પ્લાનમાં થોડો ચેન્જ છે. આ પૂરીને હું ઊંધિયા સાથે તો ખાઈ નહીં શકું, તો ચાની સાથે મજા માણીશ. તો પછી હવે તમે રીત લખો અને તમે પણ મજા માણો.